नमस्कार मित्रों, हूँ हरिवदन चौकसी। मित्रों, आज वीडियो में आप सबन स्वागत है। मित्रों, हाल में शुक्रए राशि बदली, शुक्रनो तुला में पोता राशि में प्रवेश थयो। तो मित्रों, आ राशि परिवर्तन कोना माटे सारू ती आपने जानिए, कोने ध्यान राखवानू ने कोने साचवीने चालवानू एमी जानिए। शुक्र जनरली एटलो खराब ग्रह नथी कहेवातो, स्त्री ग्रह छे अने एनाथी तकलीफ घणीवार थाय। पोताना पर्सनल लाइफना प्रश्नों छे एने गूंचवे छे, एमां घणीवार राहत आपे छे, खोटा आपणे संबंधो बनावे छे, फायदो अपावे छे, पैसो अपावे छे, नामना अपावे छे। ऐश्वर्यनो ग्रह कहेवाय शुक्र। तो आ ग्रह जे राशि परिवर्तन करीने बैठो छे, हमणा पोतानी राशिमां पोताना घरमां आवीने बैठेला छे शुक्र, तो ए कोनी कोनी पर केवी असर लावे छे ते आपणे आजना विडियोमां जोईए। मित्रों, त्रण चार राशि एवी छे जेने बहु सारो फायदो थवानो अने घणाए साचवीने चालवानुं छे। तो मित्रों, आपणे जोईए पहली राशि मेष राशि। मेष राशिवाला माटे आ शुक्रनो राशि परिवर्तन केवो? मित्रों, मेष राशिवाला माटे आ परिवर्तन एक सारो राजयोग जेवुं निर्माण करी रह्या छे। અને શુક્રનું રાશિ પરિવર્તન તમારા માટે બહુ સારું સાબિત થઈ શકે છે। તો મિત્રો, કોને કોને લાભ મળવાનો? તો સૌથી પહેલાં તો જે લોકો એક્ટર છે, કલાક્ષેત્રે જોડાયેલા છે, એક્ટિંગ કરે છે, નાટ્યમાં છે, ફિલ્મોમાં છે, એ લોકોને ફાયદો। જે લોકો બિઝનેસ કરે છે એ લોકો માટે પણ આ રાશિ પરિવર્તન શુક્રનું થયું એ લાભદાયક સાબિત થવાનું। જે લોકો બેંકમાં ફાઇનાન્શિયલ સંસ્થાઓ સાથે જોડાયેલા છે એ લોકો માટે પણ આ સમય ઘણો સારો સાબિત થવાનો છે। ઇન્સ્યોરન્સ લાઇનમાં છે એ લોકો માટે પણ સારો છે। તો શુક્ર લક્ષ્મીનું રૂપ છે, તો આવા પૈસાની સાથે જોડાયેલા જે બિઝનેસો છે એમાં એક સરસ તેજી આવે અને સારો લાભ મળે। જે લોકોના લગ્ન નથી થયા એ લોકોના લગ્નની વાત ચાલે, લગ્ન થઈ જાય, સારું પાત્ર મળે, બહુ સરસ ફાયદો થઈ શકે છે। જે લોકો એક્સપોર્ટ કરે છે, ડાયમંડના બિઝનેસ છે, જરઝવેરાતના બિઝનેસ છે, તે સિવાય શુક્રને લગતી, સાજ શણગારને લગતી અને જીવનમાં ઐશ્વર્ય વધારનારી વસ્તુઓને એક્સપોર્ટ કરે છે એવા લોકોને પણ આ સમયમાં ખૂબ સારો ફાયદો થવાનો। સરકારી નોકરીમાં બહુ સરસ ફાયદા થવાના। હા, થોડું કામ વધશે, ટેન્શન વધશે, પણ સારું ફળ મળશે। તો મિત્રો, આ પ્રમાણે જોયો તો મેષ રાશિવાળા માટે આટલો સારો ફાયદો આ શુક્રનું રાશિ પરિવર્તન લઈને આવ્યું છે। હવે મિત્રો, આપણે જોઈએ, બધા માટે તો સારું નથી ને, કોઈક મેષ રાશિવાળો એવો પણ હશે ને જેને નુકસાન થાય। તો મિત્રો, હવે જે પાસા બતાવું છું એની પર ચોક્કસ ધ્યાન રાખજો। જે લોકો મેષ રાશિવાળા છે એ લોકોએ આ સમયમાં ખાસ પોતાના અંગત સંબંધોમાં ધ્યાન રાખવાનું છે, પત્ની સાથેના સંબંધો સાચવવાના છે, પત્ની સાથેના પતિ સાથેના સંબંધોમાં કંઈક નાની મોટી કડવાશ આવી શકે છે અને આ કડવાશ જો તમે તમારા પોતાના વ્યવહાર અને વાણી આ બે વસ્તુ પર કંટ્રોલ નથી કરતા તો આ વાત છૂટાછેડા સુધી જઈ શકશે। તો મિત્રો, તમે આ બાબતમાં ચોક્કસ ધ્યાન આપજો। મિત્રો, હવે જોઈએ આપણે વૃષભ રાશિ। વૃષભ રાશિવાળા માટે આ શુક્રનું રાશિ પરિવર્તન શું લઈને આવ્યું છે? મિત્રો, શુક્રનું રાશિ પરિવર્તન તુલામાં પ્રવેશવું એ વૃષભ રાશિવાળા માટે એક સારો યોગ બનાવે છે, પણ એટલો સારો પણ નહીં કે જેનાથી આપણે એને રાજયોગ કે કોઈ બહુ મોટા યોગનું નામ આપી શકાય એવું નથી। આ
પરિવર્તનમાં એક સારું કામ મળશે, વેપાર મળશે, નોકરીમાં થોડો ફાયદો થશે, પણ મધ્યમ, જેને સારો કહી શકાય પણ એટલો બી સારો નહીં કે ભાઈ તમને રાજા બનાવી દે, મધ્યમ. પ્રમોશન આવશે પણ વ્યવહારિક, ભાઈ નાની જગ્યાએથી મોટી જગ્યા પર આપણે થોડી ટ્રાન્સફર થાય, થોડો પગાર વધારો થાય, થોડો બિઝનેસમાં આપણે લાભ મેળવી શકીએ. આવું પરિવર્તન તમારી વૃષભ રાશિમાં દેખાઈ રહ્યું છે. હા, એક ફાયદો ચોક્કસ થવાનો, આ સમયમાં તમે શત્રુ ઉપર વિજય મેળવી શકશો. શત્રુ પર વિજય મેળવાશે, શત્રુ હંતા યોગ જેને કહીએ ને એવો યોગ તમારી રાશિમાં બની રહ્યો છે. તો મિત્રો, આ એક ફાયદો બહુ ચોક્કસ રીતે થવાનો, અને આ યોગનો ફાયદો પણ લેજો. આ સમયમાં કોઈની સાથે દુશ્મનાવટ છે તો એ સુલે થઈ શકે છે, કોર્ટ કેસ છે તો એ આપણે જીતી શકીએ છીએ, આપણો શત્રુ નબળો પડી શકે છે, એની તાકાત ઓછી થઈ જાય, આવી ઘટનાઓ ઘટવાની, એ તમારા ફાયદામાં છે. તો યોગ સારો થવાનો આ સમયમાં છે ને. તમારે પણ તમારું પોતાનું કેરેક્ટર સાચવવાનું છે. શુક્ર આપના કેરેક્ટર સાથે જોડાયેલો ગ્રહ છે, તો એમાં કોઈ ખામી ન આવે એની કાળજી રાખજો, તો કોઈ તકલીફ નહીં આવે. ખોટો પૈસો ઘરે લાવો, શુક્ર ડાઉન થાય. કોઈ ખોટા સંબંધોમાં આપણે સપડાઈએ તો આપણો શુક્ર ડાઉન થાય. તો મિત્રો, માણસ પોતાનો ગ્રહ પોતે જ બગાડે છે, તો આવા કાર્યોથી દૂર રહેશો તો ચોક્કસ તમને સારું ફળ આ સમય દરમિયાન મળવાનું છે. હવે જોઈએ મિથુન રાશિ. મિથુન રાશિવાળા માટે આ યોગ એક સારું પરિણામ આપી શકે છે. મિથુન રાશિવાળા ઘણા વખતથી પરેશાન થતા હતા, તો એ લોકો માટે અત્યારે એક સારો સમય નિર્માણ થયો, અને આ સમયમાં ખાસ કરીને તમારા સંતાનોની પ્રગતિ થશે, સંતાનો અભ્યાસમાં આગળ જશે, કંઈ કામકાજ કરતા હશે તો એમાં વેલસેટ થશે, સરસ રીતે પોતાનું કામ કરી શકશે, અને એમાં અમને ચોક્કસ સારા ફાયદા મળવાના છે. જે લોકોની લાંબા સમયથી તબિયત ખરાબ હતી, એ તબિયત આ સમયમાં થોડીક સારી થશે, સુધરી શકશે, અને ખાસ કરીને જે લોકોને સફેદ ધાતુથી જોડાયેલી જે તકલીફો હતી તે સારી થશે. ઘૂંટણના દુખાવા હતા, બોડીમાં કેલ્શિયમ ઓછું હતું, આ બધી વસ્તુઓમાં બહુ સારી અસર મળશે. તો મિત્રો, આ સમયમાં તમારી રાશિમાં જે શનિની પનોતી ચાલે છે એની થોડીક અસર તમારી પર રહેશે, તો આ સમય દરમિયાન તબિયતનું ખાસ ધ્યાન રાખજો, અને બને ત્યાં સુધી કોઈ ખોટા કર્મમાં ઇન્વોલ્વ નહીં થતા, જેથી કરીને આપણે મળતું સારું ફળ આપણે ગુમાવી ન બેસીએ. હવે જોઈએ કર્ક રાશિ. કર્ક રાશિવાળા માટે પણ એક રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. મિત્રો, શુક્રનું રાશિ પરિવર્તન તમારા માટે બહુ જ સરસ યોગ લઈને આવી રહ્યો છે. તમારી રાશિથી ચોથા સ્થાનમાં શુક્રનું ગોચર થશે. તો મિત્રો, આ જે શુક્રનું ગોચર છે એ તમને સારામાં સારું કામકાજ આપશે, સારી નામના આપે, અને તમે પ્રખ્યાત થઈ શકો એવા યોગો આવે, ફેમસ થઈ શકો એવા સંજોગો ઊભા થાય, ઘણા લોકો તમને ઓળખતા થઈ જાય, આ પણ તમારા માટે બહુ સારી એની એ મળે. અને કામકાજ તો મળવાના જ છે, સાથે સાથે સારો પૈસો પણ મળવાનો છે, અને જીવનમાં એક એવી સ્થિરતા મળશે કે ઘણા સમયથી તમે જે બાબતોમાં ઝઝૂમી રહ્યા છો એને તમે બહુ સરસ રીતે પૂર્ણ કરી શકશો, અને જીવનને સરસ રીતે તમે આગળ લઈ જઈ શકશો. પત્ની સાથેના સંબંધો સુધરી શકે છે, પ્રેમિકા છે તો એની સાથેના સંબંધો સુધરી શકે છે, તે સિવાય જે માણસોના લગ્ન નથી થયા એના લગ્ન થઈ શકે છે, સારું પાત્ર મળી શકે છે, પોતાનો જે પાર્ટનર છે એ મનગમતું પાર્ટનર મળે એવા સંજોગો તમારા માટે બની રહ્યા છે. અને મિત્રો, જે લોકો વેપારમાં છે એ લોકો માટે ખરેખર એક સારો યોગ નિર્માણ થઈ રહ્યો છે, અને આ સમય દરમિયાન કામકાજમાં ધ્યાન આપજો. અને ખાસ એક જ વાત મારે કહેવાની, ખોટા નિર્ણયોથી દૂર રહેજો. આ સમય દરમિયાન તમે નવું કોઈ મકાન લઈ શકો છો, નવી કોઈ પ્રોપર્ટી વસાવી શકો છો. જે લોકો કન્સ્ટ્રક્શનનો ધંધો કરે છે એવા લોકો આ સમયમાં બહુ સારું કામ કરી શકશે. તો કર્ક રાશિવાળા માટે આ પણ એક બહુ સારો મહત્ત્વનો સમય આવી રહ્યો છે.
જે લોકો એક્સપોર્ટના ધંધામાં છે, ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કામ કરે છે, એ લોકો માટે પણ આ એક સારો સમય રહેશે. અને ખાસ તમારે કાળજી કઈ બાબતમાં રાખવાની છે? જે લોકોની માતા જીવિત છે, તમારી સાથે છે અથવા આ દુનિયામાં માં જીવિત છે, માં માટેની ચિંતા તમારે કરવી પડશે. અને આ સમય દરમિયાન માતાની તબિયત તમારે સાચવવી જ પડશે. એના માટે તમારે કંઈક ખર્ચો બી કરવો પડશે, દોડધામ પણ કરવી પડશે. તો મિત્રો, આ જાણકારી જો તમને આ વિડીયો જોઈને મળી તો માતાની તબિયત પર ચોક્કસ ધ્યાન આપજો, જેથી કરીને આપણે માતાની તકલીફ ઓછી કરી શકીએ અને એમના જીવનને બચાવી શકીએ. હવે જોઈએ મિત્રો સિંહ રાશિ. સિંહ રાશિવાળા માટે પણ એક મધ્યમ સમય દેખાઈ રહ્યો છે. સિંહ રાશિવાળા પણ શત્રુઓનો નાશ કરી શકશે, કોર્ટ કેસ જીતી શકશે, કાયદાકીય ગૂંચમાં છો તો એમાંથી નીકળી શકશો. કોઈ સરકારી તકલીફોમાં તમે ભેરવાયેલા છો, GST, ઇન્કમ ટેક્સ, સેલ ટેક્સ, સાથે જે કંઈ બી તમારા કોઈ સરકારી ખાતામાં તમારી પર જો કોઈ તકલીફો હોય અને લાંબા સમયથી ચાલતી હતી તો એ આ સમય દરમિયાન તમે સારી રીતે પાર કરી શકશો અને એમાંથી તમે બહાર આવી શકશો. જે લોકો દેવાદાર છે એ લોકોને કર્જમાં પણ રાહત મળવાની. પણ મિત્રો, આ બાબતમાં ચોક્કસ ધ્યાન રાખજો. બધા તમને બતાવે છે રાજયોગ છે, આ છે, તે છે, બહુ સરસ સમય. બધાના માટે નથી હોતો, કારણ કે અમુક માણસ પોતાનું કર્મ પોતે બગાડે છે અને પછી એને ભોગવવું છે. તો તમારી પાસે આવનારી એક સારી વસ્તુ તમારે એને સાચવવાની છે. એવું કોઈ કર્મ નથી કરવાનું જેનાથી આપણે એને ગુમાવી બેસીએ. બધું કરો છો, એક પારકી સ્ત્રી સાથેનો સંબંધ, ખોટો પૈસો ઘરે લઈ આવવો, કોઈ સ્ત્રીને અપમાન કરવું, પોતાની પત્નીનું અપમાન કરવું, તમારો શુક્ર ડાઉન થઈ ગયો. આ વાત કોઈ કહેતું જ નથી, બધા યોગ બતાવે છે અને બધા જ પછી પેલું વિડીયો જોઈને એને કહે છે કે ભાઈ મળી ગયું, ભાઈ મારી પાસે તો પહોંચ્યું જ નહીં. ક્યાંથી પહોંચવાનું? તમે પહેલાં જ તો પાળ બાંધી દીધી. તો આને પણ સમજજો. તે સિવાય સિંહ રાશિવાળાને મિત્રો તરફથી સારી સહાય મળશે. મિત્રો તમને આવકારશે, જે ઘણા સમયથી તમારા સંબંધો ઓછા થયેલા તે ફરી પાછા તમે પાકા કરી શકશો. તો મિત્રો, આ પ્રમાણે તમારે સાચવીને ચાલવાનું છે અને મેં જે વાત કરી એની પર ધ્યાન આપજો, જેથી કરીને મળતા લાભ આપણે ગુમાવીએ નહીં. તો મિત્રો, હવે જોઈએ આપણે કન્યા રાશિ. કન્યા રાશિ માટે શુક્રનું રાશિ પરિવર્તન શું લઈને આવ્યું છે? મિત્રો, કન્યા રાશિવાળા માટે પણ ભાગ્યમાં વૃદ્ધિ થતી દેખાય છે. કામકાજ સારા થઈ શકે અને અને નામના મેળવી શકાય. તમે તમારા જ ફિલ્ડમાં કોઈ કામ કરો છો એમાં તમારું નામ થાય. જે લોકો કલા ક્ષેત્રે જોડાયેલા છે એ લોકોને ફાયદો થાય. એક્ટર છે, નાટ્યમાં ફિલ્મોમાં કામ કરો છો, એ લોકો માટે એક સારો સમય. પત્ની સાથેના સંબંધો આપણે પાછા સારા કરી શકીએ. કડવા થઈ ગયેલા તો એમાં આપણે પાછી મીઠાશ ઉમેરી શકશું. આ બધી વસ્તુ થઈ રહી. અને ઘણા સમયથી જે તમે ગુમાવીને બેઠેલા છો, સાથીનું સુખ તે પાછું મળવા જઈ રહ્યું છે. જે લોકો ઘણા સમયથી પોતાના માટે એક પાર્ટનર શોધે છે એને પાર્ટનર મળી જવાનો. તો મિત્રો, આમ સમય સારો છે, પણ એને સંભાળીને પસાર કરજો, એનો લાભ લેજો. કર્મ એક એવું ફળ છે કે જેને આપણે યોગ્ય રીતે ન સાચવીએ, એ કર્મને સારા આપણે ન કરીએ તો આપણે એમાંથી નુકસાન થાય છે, આપણે એને ગુમાવીએ છીએ. તો આ બાબતમાં ચોક્કસ ધ્યાન આપજો. અને મિત્રો, ખાસ સાચવવાનું શેર સટ્ટાવાળાએ. શેર સટ્ટામાં અચાનક લાભ પણ થશે અને અચાનક નુકસાન પણ થશે. નુકસાન મોટું થવાની ભીતિ દેખાઈ રહેલી છે, તો તમે ચોક્કસ આ બાબતમાં ધ્યાન આપજો. કન્યા રાશિવાળા, શુક્રનું રાશિ પરિવર્તન તમને ક્યાંક ને ક્યાંક અહીંયા ગાડી તકલીફ આપી શકશે, તો આ બાબતમાં ચોક્કસ ધ્યાન આપજો. અને જે લોકો ઘણા સમયથી નાની 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 માંદગીઓમાં જે સપડાયેલા છે એ લોકોએ પણ તબિયત સાચવવાની છે, નહીં તો તકલીફ પડી શકે. મિત્રો, કોઈ પણ વસ્તુના બે પાસા હોય છે, સારા અને ખરાબ. જો તમે ન ધ્યાન આપશો તો તમને ચોક્કસ એની પર નુકસાન થશે, તો એની પર ચોક્કસ ધ્યાન આપજો. બરાબર? તો મિત્રો, હવે જોઈએ આપણે તુલા રાશિ. શુક્ર
जे राशि में प्रवेश करी गया अने पोतानी राशि में प्रवेश करीने अत्यारे बैठा है तो ए राशि ने शुं फल आपशे। तुला राशि वाला माटे तमारी पोतानी राशि में तमारा राशिना स्वामी आवीने बैठा स्वग्रहे शुक्र पधार्या छे तो मित्रों चौक्कस तमने एक सारो फायदो मळवानो छे, नामना मळवानी छे, आत्मविश्वास सेल्फ कॉन्फिडेंस बहु हाई थवानो छे, काम करवामां बहु मजा आवशे, सारू काम करी शकशो, विश्वास थी आत्मविश्वास जोड़ीने काम करी शकशो तो बहु सरस एनो रिजल्ट आवशे। आक्रमक थवाय, घणा समयथी तमे जे डरीने काम करता हता ते बधो डर निकळीने एक आक्रमक थईने बहु सरस काम करी शकशो। शनि महाराजनी असरमां जे तकलीफो हती आपणने એમાંથી આપણે નીકળીને થોડાક મૂળમાં આવશું, પાછા આપણે સરસ કામ કરી શકીશું તો આ પણ તમારા માટે એક સારું પરિણામ લઈને આવશે। કમાણી વધારી શકશો, ઇન્કમ આપોઆપ વધતી દેખાશે, સારા કામો થશે, સારી ઇન્કમ થશે। અને મિત્રો આ સમયમાં મેં કીધું એમ તમારો જે સેલ્ફ કોન્ફિડન્સ છે એ એક લેવલ પર હશે અને આનો લાભ ચોક્કસ લેજો। જે ઘણા સમયથી તમે ધીમે ધીમે દબાઈને શનિ મહારાજની અસરમાં જે દબાઈને ચાલ્યા એમાંથી અત્યારે ઉભરવાનો ટાઈમ છે અને એ તમને શુક્રની સહાય મળી રહેલી છે। મિત્રો શુક્ર પતિ પત્ની લક્ષ્મી આરામ ઐશારામ પતિ પત્ની વચ્ચેના ફિઝિકલ રિલેશનનો કારક છે તો આ બધી વસ્તુ તમને મળવા જઈ રહેલી છે અને એનાથી તમને એક સારામાં સારો ફાયદો મળવા જઈ રહ્યો છે। મિત્રો આમ જોવા જઈએ તો તમારા માટે પણ એક સ્વચ્છ સુંદર ને સુઘડ સમય તમારી જિંદગીમાં આવ્યો છે એનો લાભ લેજો। બસ જે મેં કીધું આગળ ખોટું કર્મ નહીં, કેમ કે સ્વરાશિ શુક્ર ઘણી વખત ખોટા સંબંધોની પણ પ્રેરણા આપે છે તો એવું નહીં થાય કે ભાઈ આ બધું મળવાની સામે સામે આપણે કંઈક એવો ખાડો ખોદી નાખીએ કે જેમાં બધું સમાઈ જાય, છેલ્લે કોમ્પ્રોમાઇઝ કરીને આપણે જીવન જીવવું પડે। મિત્રો મેં કીધું ને બે પાસા છે દરેક ગ્રહોના, દરેક બાબતોના બે પાસા, જેમ સિક્કાના બે પાસા છે એવી રીતે આપણા જીવનના બે પાસા હોય, સારા ને ખરાબ, તેની પર ચોક્કસ ધ્યાન આપજો। આ સમયમાં છે ને તમે એક સારું ઇન્વેસ્ટમેન્ટ કરી શકવાના છો તો એની પર ધ્યાન આપજો કે ભાઈ લાંબા ગાળે પાછળની જિંદગી માટે મારે કંઈ કરવું છે, ઇન્સ્યોરન્સ ઉતારવા છે, ડિપોઝિટ્સ કરવી છે, જે વધારાની ઇન્કમ છે એને યોગ્ય રીતે જોડવી છે, આ બધું કરવાનો મોકો આ સમયમાં મળવાનો એને કરજો, બરાબર। તો મિત્રો હવે જોઈએ આપણે વૃશ્ચિક, વૃશ્ચિક રાશિ માટે શું લઈને આવ્યા છે શુક્ર મહારાજ। મિત્રો તમારી રાશિમાં 12મા સ્થાનમાં શુક્રનું ગોચર થશે, 12મું સ્થાન વ્યયનું સ્થાન છે તો મિત્રો ખર્ચા વધી શકે છે, ચોક્કસપણે આ સમય દરમિયાન તમારે ખર્ચા કરવા પડશે, પૈસાનો વ્યય થઈ શકે છે, કોઈક તમારી સાથે કોઈ ગફલો થઈ શકે છે, ખોટા બ્લેકમેલિંગના ધંધા થઈ શકે છે તો આ બધી વસ્તુ પર ધ્યાન રાખજો। હમણાં જે સાડા સાતી ગઈ 24/1/2020 પતિ એની પહેલાંના 7.5 વર્ષ તમે જે ભોગવું છે ને એ તમને ખબર જ છે, પણ એ સમય દરમિયાન જો કોઈ ખોટા કાર્ય કર્યા છે તો એનું પરિણામ આ સમયમાં મળે એવું દેખાઈ રહ્યું છે। શનિની ચાલ વક્રી છે અને શુક્ર તમારાથી 12મા સ્થાનમાં આવ્યા છે તો મિત્રો ખાસ કરીને જે લોકોના ખોટા સંબંધો છે, જે લોકો કેરેક્ટરમાં નથી, એવા લોકોએ આ સમય દરમિયાન ખૂબ સાચવવાનું છે, નહીં તો મોટી બદનામી આવે, સારા પતિ પત્નીના સંબંધો જે તમે ભોગવો છો એમાં તિરાડ પડે, કોઈક અંગત સંબંધમાં ખોટા સંબંધોમાં ફસાયેલા તો ત્યાં બ્લેકમેલિંગ થાય, તમારો ખોટો ઉપયોગ થાય, આ બધી ઘટનાઓ ઘટવાની છે તો એનાથી ચોક્કસ સંભાળીને રહેજો। તમારા માટે સારું શું થવાનું તો કે ભાઈ વિદેશથી સારા સમાચાર મળે, વિદેશમાં આપણું કોઈ કામ હતું તો એ પૂર્ણ થશે, ત્યાંથી આપણે એનાથી કોઈ સારો ફાયદો મળે, એક્સપોર્ટ ઇમ્પોર્ટમાં છો ને ધ્યાન આપશો તો એમાં પણ સારો ફાયદો મળી શકશે। તો મિત્રો વૃશ્ચિક રાશિવાળા માટે થોડોક શુક્ર ખરાબ થઈને આવે છે પણ મિત્રો મેં કીધું ને સજાગ રહેશો કોઈ તકલીફ નહીં આવે, ને મેં જે કીધું એ બધા ખોટા કાર્યથી દૂર રહેજો, બહુ સરસ જિંદગી થશે। નુકસાન કરવા માટે એક જણ આવી રહ્યો છે પણ આપણે સજાગ થઈ ગયા, આપણે હટી ગયા અથવા અટકી ગયા તો આપણે બચી જઈશું।
तो मित्रों हवे जोईए आपने नवमी राशि धनराशि। धनराशि माटे शुक्रनु राशि परिवर्तन केवू रहेशे? तो मित्रों आ समय में तमे जीवन में अभ्यास में धंधा में नौकरी में कोई पण क्षेत्र में एक सारो देखाव करी शकशो। समय जेवो छे कि आ समय दरमियान एक सारो देखाव आपणे करी शकीशुं। आपनो अंदरनो एक मोरल बहार निकळीने आवशे ने आपणे सारूं काम करीशुं एनाथी सारो देखाव थशे अने सारा देखावथी तमारुं मान सन्मान वधे सारो लाभ मळे। मित्रों आ समय दरमियान छे ने नवा नवा मित्रों मळशे नवा नवा सहायको मळशे तो एनो लाभ लेजो। आ समय दरमियान तमने पुरस्कार मळी शके छे। कोई एवं काम करशो जेमा तमारा वखाण थाय तमने कंई पुरस्कार आपवामां आवे तो आ समय आ रीते तमारा माटे एक सारो साबित थई रह्यो छे। पण मित्रों आ जे शुक्रनो गोचर छे ए तमारा माटे पण मैं जे वात आगळ करी कि भाई खोटा संबंधो एमां तमने थोड़ीक प्रेरणा आपशे तो आनाथी दूर रहेजो। कोई खोटू कार्य करीने पैसा कमावानी प्रेरणा तमारू मन आपे तमने के भाई करी नाखीए कोई मित्र कहे आपणे करी नाखीए बहु मोटी रकम मळवानी छे तो एनाथी दूर रहेजो नहीं तो जेल जवू पड़शे। शनिनी पनोती तमारा भी चाले छे छेल्लो समय चाली ज रह्यो छे एमनो तो ए समय दरमियान आपणे भी साचवशुं अने आ बाबतथी ध्यान राखजो। अने मित्रों मैं कीधुं ने खोटी लालच अने मैं जे वस्तु कीधी खास शुक्रमां छे ने आ एक खासियत छे कि ए विजातीय माणसनું આકર્ષણ ઊભું કરી દે છે અને એનાથી આપણે બહુ મોટા નુકસાન થાય તો આપણે એનાથી સમજીને ચાલીશું ને બસ બચી ગયા અટકી જાઓ એમાં આગળ નહીં જાઓ। આગળ જશો ખાડો છે નુકસાન છે પડવાના છો અને વાગવાનું છે તો એનાથી સંભાળીને કેમ ન રહીએ આપણે। तो मित्रों तमे पण બે પાસા જોયા સારા ને ખરાબ। હવે જોઈએ આપણે મકર રાશિ। મકર રાશિવાળા માટે आ शुक्रनु राशि परिवर्तन शू लईने आव्युं छे? मित्रों मकर राशिवालाए पोताना केरियर में बहु मोटू ध्यान आपवानुं छे। केरियर में क्यांक ने क्यांक पटकावू पड़े एवा संजोगो ऊभा थई रह्या छे। साचवजो आ जे जानकारीओ मळे छे ने जीवन में एने आपणे जाणवानी ओळखवानी अने साचवीने चालवानुं बस आपणे बीजुं कंई नथी थतुं। कोशिश एवी करजो કે ક્યાંય બી પાછા નહીં પડો। બહુ જ સરસ જીવન થઈ જશે અને આ જે સમય છે એને આ રીતે આપણે સાચવશું કે ભાઈ ખોટું કાર્ય નહીં કરું મારી પૂરતી કોશિશ રહેશે કે ભાઈ હું આગળ જાઉં સાચવીને રહું નુકસાન નહીં થાય સારા કર્મ કરું બસ। આ સમય દરમિયાન બે ત્રણ નાની સલાહ આપું છું એ જીવનમાં અમલ કરજો। હિંમત રાખજો કોશિશ કરજો લક્ષ્ય બનાવીને રાખજો। લક્ષ્ય મેળવવામાં તકલીફ પડશે પણ આપણે એને છોડવાનું નથી એ મેળવવાનું છે બરાબર। આપણું જે ડેસ્ટિનેશન છે ત્યાં આપણે પહોંચશું અને મહેનતથી પહોંચશું લગનથી પહોંચશું। અને જે લોકો નોકરી કરે છે એ લોકોને પોતાનાથી વરિષ્ઠ અધિકારીઓ સાથે ક્યાંક ને ક્યાંક મનમોટાવ થઈ શકે છે તો એ લોકોએ સાચવવાનું। મિત્રો તમને પણ એક જ સલાહ આપીશ કોઈ ખોટું કાર્ય નહીં કરતા। તમારી પર બી શનિનો બીજો પાયો ચાલી છે 7.5 તો એનું નુકસાન તમને ન થઈ જાય એનું પણ ધ્યાન રાખજો કારણ કે શનિ તમારી રાશિમાં ગોચર કરી રહ્યા છે। 14-9 ગુરુ પણ વક્રી થઈને તમારી રાશિમાં આવશે ને અત્યારનું શુક્રનું રાશિ પરિવર્તન એ તમારા માટે થોડુંક ટફ છે તો આની પર ચોક્કસ ધ્યાન આપજો જેથી કરીને આપણે જીવનમાં તકલીફો ન આવે। તો મિત્રો હવે જોઈએ આપણે કુંભ રાશિ। કુંભ રાશિ માટે શુક્રનું રાશિ પરિવર્તન શું લઈને આવ્યું છે? મિત્રો કુંભ રાશિવાળા માટે પરિવાર તરફથી બહુ સારો સહયોગ મળવાનો છે। પત્ની બાળકો માતા પિતા ભાઈ બહેન બધા તમારી સાથે આવવાના છે બહુ સરસ સહકાર। પણ તમારે પણ સાવચેત રહેવાનું છે ક્યાં કામકાજમાં બિઝનેસમાં નોકરીમાં। તમારે પણ શનિની 7.5 પહેલો પાયો ચાલે છે સમય સારો છે પણ સાવચેતીનો ચોક્કસ છે। જે લોકો નોકરી કરે છે એ લોકોની સામે નવી નવી ઓપોર્ચ્યુનિટી આવવાની નવી તકો સામે આવવાની જેને ઝડપવા માટે આપણે તૈયાર રહીશું અને ઝડપી લઈશું। સારી તક મળી ગઈ ઝડપી લો આગળ ચાલો। જે લોકો પ્રેમ કરે છે બીજા પાત્રોને વિજાતીય પાત્રો કોઈ સ્ત્રી પુરુષને પુરુષ કોઈ સ્ત્રીને એમાં સારા સંબંધો સ્થપાશે સારો ફાયદો થશે। પણ મિત્રો ખોટા નહીં
ખોટા સંબંધોમાં શુક્ર ડાઉન થશે અને તમે ભોગવશો. તો આ બાબતમાં ચોક્કસ ધ્યાન રાખજો. શુક્રની કોઈ પણ બાબત આવશે ને ત્યારે મારા મોઢામાંથી એક કેરેક્ટરની બાબત પર ચોક્કસ વાત થશે. અને અને ચોક્કસ ધ્યાન રાખજો, જો તમે ગુમાવશો, તમે તકલીફમાં આવશો તો ખોટા સંબંધોને લઈને જશો. તો આની પર ચોક્કસ ધ્યાન આપજો અને એનાથી બચીને ચાલજો. મિત્રો, શુક્ર એક એવો ગ્રહ છે કે હંમેશા વ્યક્તિને પ્રલોભન આપે છે, અને સારો શુક્ર હંમેશા માણસને એક એવા ચમકતા સિતારા બનાવે છે કે જેને ઝાંખપ કદીએ નથી લાગતી. અને ખોટા કાર્ય જે છે એ શુક્રને એની બધી ચમક ગુમાવી દે છે, અને આપણે ક્યાંક એવા પટકાઈએ છીએ કે પાછા ઊભા નથી થઈ શકતા. તો આ બાબત પર ચોક્કસ ધ્યાન આપજો. સમય સારો છે, પરિવારનો સાથ સહકાર મેળવવાનો છે, પત્નીનો સાથ સહકાર, પતિનો સાથ સહકાર બધું જ મળવાનું છે, તો આપણે કેમ નહીં કરીએ. તો મિત્રો, હવે જોઈએ આપણે મીન રાશિ. મીન રાશિવાળા માટે આ શુક્રનું રાશિ પરિવર્તન કેવું? મિત્રો, મીન રાશિવાળા માટે શુક્રનું રાશિ પરિવર્તન, મિત્રો, આ સમયમાં તમારે ફક્ત અને ફક્ત વાણી અને વ્યવહાર, વર્તન આમાં ધ્યાન આપવાનું છે. આ સમયમાં તમારું વાણી, વર્તન અને વ્યવહાર બગડવાના જ, ધ્યાન રાખવાનું છે. સમજી વિચારીને યોગ્ય દિશામાં ચાલવાનું છે. એક નાનું સરખું ખોટું પગલું જીવન બરબાદ કરી નાખશે. ચોક્કસ ધ્યાન આપજો અને ખાસ સમજી લેજો, આ શુક્ર છે, બીજો કોઈ ગ્રહ નથી. આ ગ્રહ ક્યારેય કોઈની ભૂલ માફ નથી કરતો, અને હંમેશા મેં કીધું એવી રીતના એક લાલચ બતાવીને તમને એવી રીતે પટકશે કે તમે ક્યારેય જીવનમાં ઊભા નહીં થઈ શકો. મિત્રો, શુક્ર સ્ત્રી ગ્રહ છે, પણ શુક્ર લક્ષ્મી છે, માં લક્ષ્મી છે, તો આપણે એને છેતરવાનો પ્રયાસ કરીએ કે એનો ખોટી રીતે ઉપયોગ કરવાનો વિચાર કરીએ ને ત્યારે માતા તમને બક્ષતા નથી. એનું માન સન્માન જાળવજો. મિત્રો, આ સમયમાં સ્ત્રીઓનું સન્માન તમારે ખાસ જાળવવાનું છે, અને પોતાના પત્ની, માતા, બહેન, બીજી પારકી સ્ત્રીઓ, તમારી સાથે કામ કરતી બહેનો, આ તે બધાનો એક ચોક્કસ ભાવ એવો રાખજો ચોખ્ખો કે એ લોકોનું માન સન્માન જળવાઈ રહે અને એનાથી તમને ફાયદો મળે. મિત્રો, જે લોકો નોકરી કરે છે એ લોકોને માટે જવાબદારી વધવાની છે, અને બહુ જ ધ્યાન રાખીને તમારે જવાબદારી નિભાવવી પણ પડશે, નહીં તો તમને તકલીફ પડશે. બસ સફળતા મેળવવા માટે સખત પરિશ્રમ કરવો પડશે આ સમય દરમિયાન, અને ઘણા બધા અપડાઉન્સ જોવા પણ પડે. પણ મિત્રો, એક જ વસ્તુ પર ધ્યાન આપજો, શુક્રને ખરાબ નહીં થવા દેતા, બરાબર. શુક્ર મેં કીધું ને, પતિ પત્ની, લક્ષ્મી, આરામ, ઐશારામ, પતિ પત્ની વચ્ચેના શારીરિક સંબંધો, આ બધી જગ્યા પર આ શુક્રનો એ છે, પ્રભાવ છે. તો આપણે એને જાળવીશું, ખોટા સંબંધો નહીં, ખોટો પૈસો ઘરે નહીં લાવીએ, કોઈ સ્ત્રીનું અપમાન નહીં કરીએ, પત્નીનું અપમાન નહીં કરીએ, પ્રેમિકાનું અપમાન નહીં કરીએ. શા માટે? પ્રેમ કરો, સાત્વિક પ્રેમ કરો, બહુ સરસ ફળ મળશે. પછી તમે વાસનાથી ભરેલો પ્રેમ કરશો ને તો ફળ તમને એ જ મળશે, બરાબર. તો મિત્રો, આ મેં જે જાણકારી આપી 1-12 રાશિની, એની પર ચોક્કસ ધ્યાન આપજો અને જીવનને સમજજો કે જ્યારે જ્યારે એક ગ્રહ બદલાય છે ત્યારે માનવ જીવનમાં શું શું આવે છે અને કેવું ફળ મળે છે. તો આપણે આ જે ગ્રહ પરિવર્તન કરે છે અને આપણી સાથે જે એનું જે બદલાવ આવે છે જિંદગીમાં, એને આપણે દરેક વખતે સમજવું જોઈએ અને એને અનુરૂપ કામ કરવું જોઈએ. મિત્રો, 2-4 નાના કોમન ઉપાય આપી દઉં છું, એ બધાએ કરવા જોઈએ અને શુક્રને જાળવવો જોઈએ. સ્ત્રીઓનું સન્માન, ગાયની સેવા, પતિ પત્નીના સંબંધમાં વફાદારી, કોઈ પણ સ્ત્રી સાથે, કોઈ પણ પુરુષ સાથે વફાદાર રહેજો, બરાબર. શુક્રના દાનમાં સફેદ કોટન વસ્ત્ર કરી શકો છો, રૂ દાન કરી શકો છો, બાસમતી ચોખા દાન કરી શકો છો. આ બધી વસ્તુઓને જો તમે અપનાવો છો તો બહુ ચોક્કસ ફળ મળશે. જે લોકોને શનિની પનોતી ચાલે છે, મિથુન, તુલા, ધન, મકર, કુંભ, આ લોકોએ કાળી ગાયની સેવા કરવી, બહુ સરસ રિઝલ્ટ આવશે. મિત્રો, શનિનો કલર બ્લેક છે અને ગાય એ શુક્ર છે,
તો આ બાબત જો તમે ધ્યાન આપો છો તો તમને આ સમયમાં બહુ સારું ફળ મળશે. તો આ બધી બાબતો ધ્યાનમાં રાખજો અને આ નાના નાના ઉપાય કરજો. જીવનમાં ખરેખર શુક્રની જો કૃપા તમારી પર ઉતરી જીવન ન્યાલ થઈ જશે. તો મિત્રો, આ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા સબસ્ક્રાઈબ કરે અને શેર કરે. મિત્રો, આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં, કારણ કે તમારો મિત્ર, તમારા ઓળખીતા, તમારી સાથેના સંબંધીઓ બધા 12 રાશિમાં તો આવે જ છે, એને કામનો છે વિડીયો, બરાબર. તો ચોક્કસ હું હરિયુદન ચોકસી આપ સૌની રજા લઉં, ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્કાર મિત્રો.